નમસ્કાર, હું છું ગોપી ખાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આજે ચર્ચા કરીશું ભારતીય જનતા પાર્ટીમાં જે ભડકો થયો છે તેને લઈને. કારણ કે એક બાજુ સાબરકાંઠામાં ભીખાજી ઠાકોર હવે 20 વધારી રહ્યા છે, શોભના બારિયા જે કોંગ્રેસમાંથી આવેલા છે તેમના પતિ કોંગ્રેસમાંથી આવેલા છે, કોંગ્રેસના ધારાસભ્ય હતા અને તેમને જોઈન કર્યું છે. અને એવું કહેવાય રહ્યું છે કે શોભનાબેન બારિયા જે છે તેમણે પોતે પ્રાથમિક શિક્ષક હતા તેમાંથી રાજીનામું આપીને અચાનક જ ભારતીય જનતા પાર્ટી જોઈન કરીને તેમને ટિકિટ આપી દીધી. એટલે આખો જે ખેલ ખેલાઈ ગયો છે એના ઉપર આપણે ચર્ચા કરીશું. સાથે સાથે 5 જે પેટા ચૂંટણી છે તેના ઉપર પણ ચર્ચા કરીશું. આજે ભાજપે પોતાના ઉમેદવારો ઘોષિત કરી દીધા છે. એ 5 જણા છે જેમને રાજીનામા આપ્યા હતા તેને જ ભાજપે ટિકિટ આપી છે. આપણી સાથે વાતચીત કરવા માટે જગદીશ મહેતા સર જોડાઈ ગયા છે રાજકોટથી. સર, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નમસ્કાર સર, નમસ્કાર. શું કહેશો, આજે ભડકો થઈ રહ્યો છે ભાજપની અંદર અને એમાં બી સાબરકાંઠા, સુરેન્દ્રનગર, આજે પોરબંદરની અંદર પોસ્ટર લાગ્યા, આ બધાને લઈને ઓવરઓલ સિચ્યુએશન તમને અત્યારે ભારતીય જનતા પાર્ટીની કેવી લાગી રહી છે? પાર્ટીની સિચ્યુએશન બેન, અહીં કોણ ભલાને પૂછે છે, અહીં કોણ બુરાને પૂછે છે, મતલબથી છે બધાને નિસ્બત, અહીં કોણ ખરાને પૂછે છે? અત્તર નીચોવી લીધા પછી ફૂલોની દશાને કોણ પૂછે છે? સંજોગ ઝુકાવે નહીં તો અહીં કોણ ખુદાને પૂછે છે? આવી સિચ્યુએશન છે કે ભારતીય જનતા પાર્ટીએ તેના જે કહેવાતા તથા કથિત સિદ્ધાંતો જે છે એ સિદ્ધાંતોને કોરાણે મૂકીને વકરો એટલો નફો કરવાની જે પ્રવૃત્તિ આદરી છે એનું આ પરિણામ છે. અને અત્યારે ગમે તે રીતે મુસ્તાક હોય, આજે જ કમલમમાં ગાંધીનગર ખાતે કમલમમાં સીઆર પાટીલે બધા ધારાસભ્યોની મહા બેઠક બોલાવી હતી. 156 માંથી હાલાકી હાજર તો 100 ને આળે ગાળે રહ્યા હતા, 56 જણા ગેરહાજર હતા, એ પણ ઘણું સૂચક કહેવાય. અને આપે જે રીતે કીધું તેમ ભડકો થઈ જ છૂટકો હતો. ઘી અને અગ્નિ ભેગા થાય એ ક્યારેય શાંત થાય જ નહીં. આ અત્યારે ભારતીય જનતા પાર્ટીએ જે કર્યું છે એ એવું છે કે ઘી અને અગ્નિ ભેગા કર્યા છે. અત્યારે તો જે કોમેન્ટ્સ પણ થઈ રહી છે ને કે હવે તો ભારતીય જનતા પાર્ટી વાળા એમ કેવું પડે એમ છે કે મારા તમામ ભારતીય જનતા પાર્ટીના સમર્થકોને વિનંતી કે આપનો કીમતી અને પવિત્ર મત આ કોંગ્રેસી મૂળ કોંગ્રેસીઓને આપો એમ. એટલે આટલી હદે ટૂંકમાં આવું વ્યાપારીકરણ કયો કે એને વિક્ટરી વિઝન વાળી વાત કરો કે એ પણ હવે એક હથ્થું જેવું તો થઈ રહ્યું છે. જે મૂળભૂત વાત હતી કે પાયાથી કાર્યકર હોય એને ઉપર સુધી પહોંચવાની તક ભારતીય જનતા પાર્ટીમાં મળે છે એના એક્ઝામ્પલ નરેન્દ્ર મોદીથી માંડીને બધા જ છે. પણ હવે એ અપવાદ થવા માંડ્યો છે. જે સરેરાશ હતું, સરેરાશ હોય ને એ વધારે સારી વાત છે, અપવાદ નહીં. અપવાદમાં તો નરેન્દ્ર મોદીમાં જેવા ગુણ હતા કે તમે એને પ્રમોટ કર્યા નહીં કે નરેન્દ્ર મોદી કે કોઈ નીચી ફલાણી કે ઢીકણી કોઈ રીતે એવી કોઈ સમાજમાંથી આવતા હતા. તો સવાલ એ છે કે ભડકો અત્યારે ચારે કોર થઈ રહ્યો છે. આપણે ભૂતકાળમાં વાત કરી હતી કે એક વસ્તુ થવાની કે જો કોઈ એમ માનતું હોય કે ભારતીય જનતા પાર્ટી માટે નબળા વિપક્ષને કારણે અત્યારે વન સાઇડેડ ગેમ છે તો એ ખોટું છે. મેં જયારે આપણી વાતે થઈ હતી ત્યારે મેં કીધું હતું કે આ વખતની લડત ઓલ્ડ બીજેપી વર્સિસ ન્યૂ બીજેપી આવી થવાની. અને જે અત્યારે આપણે ડિબેટ કરી પણ રહ્યા છીએ કે વલસાડ થી માંડી, બનાસકાંઠા થી માંડી, સાબરકાંઠા થી માંડી, પાટણ માંથી માંડી, ઠેઠ પોરબંદર, સુરેન્દ્રનગર, અમારે રાજકોટ સુધી પણ આમ જુઓ તો આ આખો આખો રેલો ધારાસભાનો કયો કે લોકસભાનો કયો બધી જ રીતે. કારણ કે જે પસંદગીના ધોરણો જે છે ભારતીય જનતા પાર્ટીએ એ હવે હાઉ તમને જેને કહી શકાય ને કે એ તાનાશાહી જેવા જ છે. કારણ એવું છે કે જેને તમે સ્ક્રીનિંગ કમિટી કયો છે, જેને નિરીક્ષકો કયો છો, જેને તમે સેન્સની લેવા વાળી કમિટી કયો છો, આ બધું પછી સ્થાનિક સંગઠનનો અભિપ્રાય લ્યો છો, ઇન્ટરનલ તમારો સર્વે કરાવો છો, આ બધું જે છે એ કેવળ ને કેવળ ગોસિપ હોય અથવા તો બોગસ હોય અથવા દેખાડા કરવા ખાતરનું હોય એવી હાલત થઈ છે. એને કારણે અત્યારે આ સ્થિતિ થઈ છે. આપણે બધા બેન જાણીએ છીએ ગાભાજી, આપણે જે ભીમાજી ઠાકોર કે જેની અત્યારે વાત કરતા મેઘરજ આખું બંધ રહ્યું એના માનમાં. તમે વિચાર કરો કોઈ એવો કેન્ડિડેટ કે જેને ચૂંટણીની ટિકિટ તમે કાપો ને ગામના ગામ બંધ રહે, સ્વયંભૂ બંધ રહે. એમાં તો પાછા તેઓ શ્રી તો પાછા વિડીયો થી માંડીને ઓડિયો સુધી મેસેજ કન્વે કરાવનાર છે કે હું ભારતીય જનતા પાર્ટીમાં છું, એટલે હતો છું અને રહેવાનો છું, હું કોંગ્રેસમાં જવાનો નથી. અને ટિકિટ ન મળી હોય અથવા તો મારું નામ હતું ને કાપી નાખવામાં આવ્યું હોય તો પણ
પાર્ટીએ જે કીધું છે તે શિરોમાન્ય ગણીને મારા તમામ સમર્થકોને હું કહું છું કે તમે શાંતિ જાળવો અને પક્ષે જે નક્કી કર્યું એને સ્વીકારી લ્યો. તેમ છતાં લોકોમાં તમે વિચાર કરો કેવી વાત હશે કે ગામ મેઘરજ ગામથી માંડીને બધા ગામ બંધ રહ્યા છે. તો આ એમ સૂચવે છે કે ભારતીય જનતા પાર્ટીએ હવે ઝીણું ઝીણું કાચવાનું બંધ કર્યું છે. એને હવે વાત તળિયાથી નહીં નળિયાથી શરૂ કરવાનું, પેરેસુટ લેવલનું. એની ઈચ્છા પડે, જેમ આપે અત્યારે કીધું કે એના પતિ શિક્ષક હતા અને તેણી શ્રી પણ શિક્ષક છે, એને ટિકિટ આપી દેવી. તો ભલામણ નથી સ્ક્રીનિંગ કમિટીમાં એની એપ્લાય થયેલી હોતી, નથી સ્થાનિક સંગઠનમાં કોઈએ કીધું હોતું, નથી તમે ઇન્ટરનલ સર્વે કર્યા હોય એમાં એનું નામ હોય છે, નથી તમારા સ્થાનિક સંગઠનના માણસોએ કીધું, નથી તમે લોકોએ કોઈ પ્રકારની પોલિસી ઘડી જેના આધારે આ ટિકિટ આપવી પડે એમ હોય છે, જેમ કે રિઝર્વ હોય. તો આવું કશું જ નહીં હોવા છતાં તમે જે લોકપ્રિય ચહેરો છે, જેને લોકો ચાહે છે, એને બદલે તમારા જિક્કી વલણ કે જદ્દી વલણને કારણે તમે આવા લોકોને ટિકિટ આપો, એ પણ બેન હશે જ, લાયકે હશે અને બેદાગ હશે અને બધું જ હશે, ભાજપને સમર્પિત હશે એમાં ના નહીં. પરંતુ આ ચૂંટણી છે ભાઈ સાહેબ, ચૂંટણીમાં લોકોને એટલે કે વ્યાપકપણે જનસમૂહની જે મહેચ્છા હોય એને માન આપવાનું હોય, તમારી પોલિસીને નહીં. તમારે એ રીતે પોલિસી ઘડવી પડે કે જેમાં લોકો સ્થાનિક જે મતદારો છે એને એમ થાય કે અમે ઈચ્છીએ તેમ થવું જોઈએ. જેમ કે પોરબંદરમાં પણ બેન થઈ રહ્યું છે, પોરબંદરમાં મનસુખભાઈ માંડવિયાને પેરેસુટથી ઉતાર્યા છે, સામે છે લલિતભાઈ વસોયા. લલિત વસોયા, મેં આપણે પહેલા બેન આપણે ચર્ચા થતી, ભલે કોંગ્રેસ પક્ષમાં છે પણ એટલા ગ્રાસરૂટ લેવલના વ્યક્તિ છે કે જેને આપણે અમારી કાઠિયાવાડી ભાષામાં અડધી રાતનો હોકારો એમ કહેવામાં આવે કે ભાઈ તમે એની શેરીએ કે ઉમરે જઈને કંઈક વાતચીત કરી શકો. આમાં શેરી મિત્રો સો મળે તાળી મિત્ર અનેક, જેમાં દુઃખ સુખ વામીએ એ 100 લાખમાં એક. તો આ એવા લલિત વસોયા છે, એની સામે તમારે કોઈક એવો જ ચહેરો મૂકવો જોઈતો હતો. પાછો ચહેરો હતો નહીં એમ નહીં, જયેશ રાદડિયા ઇઝ વન ઓફ ધેમ. વિઠ્ઠલભાઈ રાદડિયાના દીકરા જયેશભાઈ રાદડિયા હતા, એ એમાંના એક જ ગણી શકાય એવા જ છે, કારણ કે એ આના કરતા વધુ પાવરફુલ. કારણ કે લલિત વસોયા હતો, વિઠ્ઠલ રાદડિયા ના કર્મચારી કે સમર્થક ગણો કે નાના માણસ હતા, તો જયેશભાઈ રાદડિયા તો માલિક કક્ષાએ આવ્યા આમ જુઓ તો. તો એવા લોકોને આવવાને આપવાને બદલે તમે ફાવે તેમ જો હવે જે રીતે પ્રયોગ કરી રહ્યા છે તો એ ભારતીય જનતા પાર્ટીના ફ્યુચર માટે થઈને ઉત્તમ નથી બેન. ઉત્તમ નથી, સાથે સાથે સવાલ એ છે કે આજે પોરબંદરની અંદર પોસ્ટર લાગ્યા અને પોસ્ટરની અંદર પણ એ જ માંગ કરવામાં આવી કે સ્થાનિક નેતાને આપો ટિકિટ. તમને લાગે છે ભારતીય જનતા પાર્ટી આ બદલશે કે આપનો અનુભવ શું કહી રહ્યો છે? હવે જો કે વારંવાર બેન બદલે, આજ તો જો કે સીઆર પાટીલે કમલમમાં જે બેઠક બોલાવી હતી ધારાસભ્યોની, એમાં એણે જો કે ચોખ્ખે ચોખ્ખું કહી દીધું છે કે મને સમસ્યામાં રસ નથી, સમસ્યાનો ઉકેલ શેમાં છે એમાં મને રસ છે. એટલે હવે તમે અમે પક્ષે જેને ટિકિટ આપી છે એને તમારે જીતાડવા સિવાય છૂટકા નહીં હે. એણે તો ધારાસભ્યોને આંગળી ઊંચી કરાવડાવીને કીધું છે કે અહીંયા કેટલા લોકો ધારાસભ્યો હાજર છે, 100 જેટલા હતા 156માંથી. તો એણે એમ કીધું કે દરેક ધારાસભ્યએ પોતાની ધારાસભાની બેઠક દીઠ 1-1 લાખ મિનિમમ આંગળી ઊંચી કરો, એટલે હું ફોટો પાડી લઉં અને નામ નોંધી લઉં, આવું એણે કીધું હતું. એમાંય કેટલાકે આંગળી ઊંચી નથી કરી, જેણે કરી છે એણે દેખાડા ખાતર કરી છે. અને 56 જણા તો ગેરહાજર હતા. પહેલી વાત તો એ જ બહુ મોટી સૂચક ઘટના છે, સી આર પાટીલ અત્યારે બોલાવે અને 56 ધારાસભ્યો ગેરહાજર રહે, 56 એટલે કેવું કહેવાય બેન, તો એ પણ ઘણી સૂચક છે. કારણ કે અત્યારે તો જેટલી તમે ટિકિટોની લાણી કરી છે, હવે આ તો એવું થઈ ગયું કે હવે ભાજપમાં રહેવા કરતા તમે વાયા કોંગ્રેસ આવો તો તમારો વહેલો મેળ પડી જાય. હાલાકી બેન હાવ એવી વાત પણ નથી કે કોંગ્રેસનું લેબલ છે એટલે મળી જાય. આ જે લોકોને ટિકિટ આપી છે એણે ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્ર મોદીના જુવાળ વચ્ચે પણ પોતાની બેઠક યા તો જાળવી રાખી હતી યા તો પોતાનું અસ્તિત્વ એણે બતાવ્યું હતું. એટલે હાવ કમે નથી, જેમ કે અર્જુન મોઢવાડિયા દાખલા તરીકે, તો એ પણ સક્ષમ છે એમાં કોઈ શંકા નથી. પરંતુ જે હજી ગઈકાલથી તમારી સાથે જોડાયા આજના તમે એને વરરાજા કે ટિકિટ આપીને હણગારી દો, તો ઓબ્વિયસલી જે સ્થાનિક લોકો 30-35 વર્ષથી તમારી સાથે જોડાયેલા છે ને, બધું કર્મણી એવા અધિકારસ્થે મા ફલેશું કદાચ એમ ગીતાજીમાં માને એવું ના હોય કે અમને મત નહીં આપો, અમને કઈ ફળ ના આપો, ચાલો અમે તો કર્મ કરે જઈએ. રાજનીતિમાં એના હોય તો ધર્મનીતિમાં હોય, રાજનીતિમાં તો હું અત્યારે તમને કર્મ કરું છું, ગેટ 1 બાય 1 ફ્રી એના જેવું હોય, હું અત્યારે આપું તમે મને શું આપશો,
એ ઓબ્વિયસલી એવું રહેવાનું. એટલે આ ચારે કોર સળગ્યું પણ છે. વડોદરાથી પલિતો રંજનબેન ભટ્ટના સામે જ્યોતિબેન ને જ્વાલાબેન હતા ત્યારથી શરૂ કરીને આ સિલસિલો શરૂ થયો છે. હજી પણ એ ભયંકર પ્રજ્વલિત રહેવાનો, ભડકે બળવાનો. પણ હવે આજે આપણે જે પ્રશ્ન કર્યો કે હવે બદલાશે, તો જો ફરજિયાત થાય દાખલા તરીકે જેમ કે વડોદરામાં થયું એ પ્રકારનો અંધાધૂંધી ભર્યો જો વિરોધ થાય તો સંભવ છે કે બદલવા પડે જ. અન્યથા એ 5 લાખની લીડ થી તો જવા દો, જીતશે કે કેમ એ પણ સંભાવના પછી વધવા મળશે, ચર્ચા એની જ થવા મળશે, જેમ કે અત્યારે પોરબંદરની થઈ જ રહી છે. એટલે સવાલ એ છે. પણ અત્યારે તો કમસે કમ ભારતીય જનતા પાર્ટીએ લોખંડી હાથે આ અંદરૂની જેને કહેવાય બગાવત અથવા તો આંતરવિરોધ, એને શાંત કરવાનો લોખંડી હાથે, કહું છું, પ્રેમાળ કે સમજૂતીથી નહીં, મારે કઈ સાંભળવું નથી, મારે 1-1 લાખની રીલ જોઈએ છે, એવો આહવાન કર્યું છે ને, આદેશ કર્યો છે. હવે યાર આ સામે બેઠા થી બધા ધારાસભ્યો છે, કોઈ લલ્લુ પંજુ નથી. તમે આજે પક્ષના પ્રમુખ છો એટલે એટલે શું એમ કહું, પક્ષના પ્રમુખ છે એટલે કઈ અમારી જાત કોઈ ગીરવે ના મૂકી દે ને, અમારા સૌરાષ્ટ્રમાં તો આવું બિલકુલ ના હાલે, આમ તો ક્યાંય ના હાલે, પણ સૌરાષ્ટ્રમાં તો ખાસ બેન, કે તમે અમારી કોઈ વાતને કાને ધેર્યા વગર જો તમે એમ માનતા હો કે અમે કહીએ એમ જ સારું, તો અમારે ત્યાં તો એ વસ્તુ થઈ ગઈ કે એકા તું નહીં ને હું નહીં, એના જેવી વાતો હોય છે. એટલે આ સ્થિતિનું ભયંકર હદે નિર્માણ થયું છે. આગામી સમય ભારતીય જનતા પાર્ટી માટે જે એક તરફી ચૂંટણી હતી એ હવે એક તરફી ની અનેક તરફી થઈ ગઈ છે. વિપક્ષ તો વિપક્ષ છે, એને પણ પાછા આપણી પાસે કહું તો દાણિયા જેવા ઓલા મૂક્યા છે નેતાઓ ચૂંટણી મેદાનમાં, કોઈ હા બિલકુલ એ દાણિયા જેવા એટલા માટે છે કે એ મારે તો હામીની કોડિયું ફૂટી જાય, એ ટાઈપના તો એને ગોતી ગોતીને મૂક્યા છે આ વખતે તો. અને હજી 7 બાકી છે, ત્યાં પણ આવી કસમકસ ચાલે છે કે કોને મૂકીએ તો સામે વાળાને મુશ્કેલી પડે. જેમ કે અમારે ત્યાં રાજકોટમાં પરસોત્તમ રૂપાલા છે, અત્યારે એમ ગણાતું હતું કે એક વન સાઇડેડ છે બરાબર, એની સામે ગમે એ મૂકે ચાલે બોલતું આમને તેમ. હવે સ્થિતિ થોડીક પલટી ગઈ છે. અહીંયા ક્ષત્રિય સમાજ વિશેનું એનું જે તથાકથિત નિવેદન આવ્યું એને કારણે પેલા તો સૌથી મોટો જુવાળ તો અત્યારે એ એટલો મોટો સળગ્યો છે કે પરસોત્તમભાઈ એ હવે ખુલાસા કરતા ફરે એ મેળ પડે એમ નથી. ચારેક વાર નિવેદન આવેદન આપવામાં આવી રહ્યા છે, ફરિયાદો પણ થઈ છે, અને ક્ષત્રિય સમાજ જો આવી રીતે, કારણ કે વટ વચનમાં માનનારો સમાજ છે અને એને ખરેખર આટલું બલિદાન આપ્યું, આપણે બધા જાણીએ છીએ, 551 કે 67 કે 63 કે જે રજવાડા હતા બેન, એને જમીન જાગીર તમને સોંપી દીધી સાહેબ અખંડ ભારત માટે થઈને. એવા સમાજ વિશે તમે આ ટાઈપનું ખબર નહીં કેમ આટલા શિક્ષિત વ્યક્તિ આવું બોલી નાખે, પરસોત્તમ રૂપાલા જેવા જે એનું પૂર્વાશ્રમમાં શિક્ષક હતા, તો આવો શિક્ષિત. બીજું ભાષાનો નોલેજ ને ભાષાના સંયમી બધું જ, પણ બધું જ સત્યના વિનાશ કાળે વિપરીત બુદ્ધિ એમ થવા બેઠું, એમ જીભ લપસી ગઈ, એટલે એ પ્રોબ્લેમ પણ અત્યારે ચાલી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી માટે કપરા ચલાણ શરૂ થઈ ગયા છે બેન. હા, તમને લાગે છે સર આ ક્ષત્રિય સમાજ વાળું જે થઈ રહ્યું છે અત્યારે, વિરોધ જેટલો થઈ રહ્યો છે એના લીધે પુરુષોત્તમ રૂપાલાને પણ બદલવા પડે આવી પરિસ્થિતિ પણ ઊભી થઈ શકે ભારતીય જનતા પાર્ટી માટે? હા બેન, એવું છે, બદલશે તો નહીં, કારણ કે તો ભયંકર પરિસ્થિતિ થાય. પણ અહીંયા રાજકોટ જે બેઠક છે એમાં ક્ષત્રિય સમાજનું વોટિંગ જેને કહી શકાય પેરામીટર્સની દ્રષ્ટિએ મતદારોની સંખ્યા થોડીક ઓછી છે, આટલી નથી કે હરાવી શકે એમ, એટલે એ એક છે. હા, પરંતુ એની અસર બીજે ચોક્કસ થાય જ્યાં ક્ષત્રિય સમાજનું ગોહિલવાડમાં છે, અમારે ભાવનગર પંથકમાં તળાજા સિહોર ભાવનગર ગારિયાધાર એમાં ક્ષત્રિય સમાજ બહુ જ છે, ગોહિલવાડ જેને કહેવામાં આવે છે ને, તો એ છે. અહીંયા લીંબડી પંથક છે ધારો કે, તો એ બધા લીંબડી ગોંડલ બધે અસર થઈ શકે, બિલકુલ એટલે ત્યાં અસર 100% થઈ શકે એમ. એટલે જો કે આ બદલાવું છે ને એ તો અંતિમ યુદ્ધ ઓલું છે, શસ્ત્ર છે, અને તો કિરકિરી થવામાં કોઈ ખામી ન રહે સાહેબ, એવી પરિસ્થિતિ સર્જાય. એટલે હવે કોઈ પણ ભોગે શું કરશે, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા છે, આ ટાઈપના જે પ્રદીપસિંહ જાડેજા છે કોંગ્રેસમાં, અરે ભારતીય જનતા પાર્ટી ના જે ક્ષત્રિય નેતાઓ છે જે સર્વમાન્ય છે, એ લોકો થ્રુ આ લોકો બુદ્ધિપૂર્વક આ બળવાને સમાવવાની અત્યારે કોશિશ જારી પણ છે અને ચાલે પણ છે અને હજી ભવિષ્યમાં ચાલશે કે ભાઈ, અને બધા એમ કહેશે કે ભાઈ હવે બોલાઈ ગયું, ભૂલથી બોલાઈ ગયું, માફ કરો, અને બીજું કે ક્ષમા પણ માગી જ લીધી છે, તો ક્ષમા વીરસ્ય ભૂષણમ, જેની પાસે વીરતા છે, જેની પાસે સર્વશક્તિમાન છે, જે સક્ષમ છે, એ જ લોકો ક્ષમા આપવાને પણ ક્ષમા આપે તો એમ કે એમાં એનું વીરત્વ શોભે છે વગેરે વગેરે, આવી બધી ફિલોસોફી કરીને એને ટાઢો પડવાની કોશિશ કરી રહ્યા છે. જો કે આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે ટાઢું બિલકુલ પડ્યું નથી, ભયંકર રીતે સળગ્યું છે ઉલટાનું, હવે જે થાય તે આગે આગે ગોરખ જાગે.
સર, સાથે સાથે ત્યાં સૌરાષ્ટ્રની જ વાત કરું તો સૌરાષ્ટ્રની અંદર જે બીજો વિવાદ જે મનસુખ માંડવિયાને લઈને થયો છે, અને સાથે સુરેન્દ્રનગરમાં પણ અત્યારે વિવાદ થયેલો છે, અને સુરેન્દ્રનગરમાં કોળી સમુદાય જે ચુવડિયા કોળી કહેવામાં આવે છે એ સમુદાય હવે વિરોધ કરી રહ્યો છે. કારણ કે જે વ્યક્તિને ટિકિટ આપવામાં આવી, મેં એમની પ્રોફાઇલ જોતી હતી, એમના ટ્વિટર ઉપર કે ઇન્સ્ટાગ્રામ ઉપર પણ એટલા ફોલોઅર્સ નથી, અને ના એ એટલા રાજનીતિમાં સક્રિય હોય એવું એમનું કોઈ બેકગ્રાઉન્ડ દેખાઈ રહ્યું છે. મેં આપને કીધું કે એમ સુરેન્દ્રનગરમાં શરૂઆતથી જ મેં આપને કીધું કે ભાઈ મુંજપરા જે છે એને તો નહીં જ આપે ટિકિટ, એ હકીકત છે. પરંતુ બીજા જેને અત્યારે આપવામાં આવી છે એની પ્રમાણિકતા વિશે કોઈ શંકા નથી, અને ચુવાડિયા કોળી તમારે ત્યાં જે વિગતો આવી હોય તે. પરંતુ અહીંયા વાત તો એવી છે કે કમસે કમ જેને ટિકિટ મળી છે એ પ્રમાણમાં ઠીક છે, એનાથી આ લોકો સંતોષ છે, આ લોકોને એમાં ઉહાપોહ નથી મચી ગયો આટલો જેટલો વોચવો જોઈએ એટલો પણ નથી મચી ગયો. કારણ કે ભાઈ જે હતા મહેન્દ્ર મુંજપરા એ એક છે ને સોફિસ્ટિકેટેડ વ્યક્તિત્વ હતા, લોકભોગ્ય નતા. જ્યારે કે અત્યારે જે ભાઈને ટિકિટ આપવામાં આવી છે એ તો બિલકુલ કોમન મેન જેવા છે ને, બધાની સાથે રહેલા લોકોએ ખબર છે એની પ્રમાણિકતા. નરેન્દ્ર મોદીએ વખાણ કર્યા જિંદગીમાં કોઈની પગાર ન લીધો, કોઈ ગાડી ભથ્થા ન વાપર્યા, બલ્કે એને 5-10 વીઘા જમીન ઓછી કરી આ જનસેવામાં, અને ચુવાડિયા કોળી પણ છે. એટલે એને તો અહીંયા જે વાત છે ત્યાં સુધી કે એમાં કઈ બહુ વાંધો આવે એમ નથી, એમાં તો પ્રમાણમાં ઠીક અત્યારે કમસે કમ હાલ્યું જાય છે. સાથે આ 5 પેટા ચૂંટણીની પણ ચર્ચા કરી લઈએ. આમ તો 5 પેટા ચૂંટણીના આજે નામ અનાઉન્સ થયા, એટલે એવું કહી શકાય કે કોંગ્રેસના ભૂવા અને ભાજપના ડાગલા. તમને શું લાગી રહ્યું છે? બિલકુલ બેન, એમાં તો 100% એ બાબતમાં તો હાવ હાચી વાત તો છે. હાલાકી મેં આમ પેલા કીધું તેમ કે પાંચે કેન્ડિડેટ પોતે સક્ષમ છે એમાં ના નહીં, કારણ કે એ હાવ નાખી દીધા જેવી વાત નથી કે એને સાવ અવગણી શકાય એવી વાત નથી. પરંતુ એક સીધી વાત જે લાગી આવે કે પાંચે પાંચ આજથી 15 દિવસ કે મહિના 2 મહિના પહેલા જયારે કોંગ્રેસમાં હાડો હાડ કોંગ્રેસી હોય અને તમે સોફ્ટ હોય, જેમ કે હું તમને કહું અમરીશ ઢેર, એને ધારો કે એવા એકાદાને ટિકિટ તમે આપો કોઈને રોષ નથી, કારણ કે એને ખબર છે તો બાય પ્રોડક્ટ કોંગ્રેસી હતા. વિસાવદરના પણ ભૂપત ભાયાણી થી બાય પ્રોડક્ટ હતા, એની સામે જે છે એ પણ બાય પ્રોડક્ટ છે, કારણ કે એ તો ટિકિટ નહીં મળવાથી રિસાઈને કોંગ્રેસમાં ગયેલા, મૂળ ભારતીય જનતા પાર્ટીના સિદ્ધાંતથી માંડીને વિચારધારાને ભરેલા હતા. એટલે અમરીશ ઢેર જેવા માણસને તમે ધારો કે ટિકિટ ઇનકેસ આપી હોય તો એમાં હજી એટલો વિરોધ ન થાય, કારણ કે એ તો જીનેટિક સાયન્સ મતની દ્રષ્ટિએ જુઓ તો પણ ભારતીય જનતા પાર્ટીના હતા. પરંતુ અર્જુન મોઢવાડિયા થી માંડીને બાકીના જે 5 જણાને અત્યારે હાડો હાડ કોંગ્રેસી, અને કેવળ કોંગ્રેસી નહીં, ભારતીય જનતા પાર્ટીને ભાંડવામાં જેને હું તમને કહું નોબેલ પારિતોષિક મળે એટલી હદે એને ભાંડી છે ભાજપને. વ્યક્તિગત કેસમાં તો નરેન્દ્ર મોદીને છોડ્યા નથી. તો આવા લોકોને, અને તમે જેને આપણે બેન વિચાર કરો સમાજને કેવા ઉલટા ચશ્મા લોકો પહેરાવે છે, આમ કહો તો વિચારધારાની વાતો ચાલે છે, તો આ એવું કયું રેસીપી હોય? રાતોરાત તમારી આખી વિચારધારા પલટી જાય તો કેવું કહેવાય? મને કોઈ કહે કે તમે વિધર્મી બની જાવ તો મને કઈ કમસે, હું એમ ને કોઈ હાલો હાલો ભાઈ મને તમે 2 કાર લઈ જાવ એટલે હું વિધર્મી થઈ જાઉં, તો હું કાર માટે થઈને થયો ગણાવ ને. મારે ધર્મમાં ધર્મ પરિવર્તન ધારો કે કરવું, એ માનસિકતા કે વિચારધારાને લેવલનું જ કામ છે. એટલે આ દ્રષ્ટાંત આપું છું કે હું કમસે કમ અભ્યાસ કરું, મારા 5-50 લોકોને પૂછું, ઘણો ખાસો સમય લઉં, મારા મને એમાં શું ફેરફાર છે, આનાથી શું થવાનું છે, એ બધું જોયા પછી માંડ માંડ મેળ પડે, કારણ કે એ મારું મને માનવું તો જોઈએ. હવે આ વિચારધારા કેવી કે 2 મહિના પહેલા તમે અમારા પક્ષને તોડી નાખતા હો, આજે તમે જુઓ તો હા 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 કે ખેસ પહેરાવી લીધો ગળામાં, હું હાર પહેરાવો, મારે એમ કે પ્રમુખ થવું છે, નુકસાન ન થાય, નફો ન થાય, નુકસાન થાય ત્યાં નાવા જવું છે. હવે એવા તમારા આ વેપારી ધોરણો પ્રમાણે તમે કોંગ્રેસમાંથી ભાજપમાં આવી જાવ, તમને પાછી એને શિરપાઉ રૂપે ટિકિટ આપવામાં આવે, અને આ પાંચે પાંચ ની અત્યારે જેને ટિકિટ પેટા ચૂંટણીને આપવાનું છે પાંચે પાંચ ની ટાઈપમાં છે. અપક્ષ ધવલસિંહ બાપુને બાત કરો, ધર્મેન્દ્રસિંહ બાપુ, બાકી જે ચારે ચાર તો નેરા કોંગ્રેસીઓ છે. હવે આને તમે ટિકિટ આપો તો ઓબ્વિયસલી જે સોશિયલ મીડિયામાં ગાભા મારું નામનો શબ્દ આવે છે, ભારતીય જનતા પાર્ટીના સમર્પિત કાર્યકરો માટે તેને એક પ્રયોજાયેલો શબ્દ છે ગાભા મારો, કે અમારે શું આખી જિંદગી ગાભા જ મારવાના, તમારી ખુરશીને સાફ જ કરવાની, તમારે અમારે શું પાથરણા જ પાથરવાના, બેનર પોસ્ટર જ લગાડવાના, અમને કોઈ દિવસ કોઈ ફળ મીઠા ચાખવા મળે એમ નથી. એટલે એ જે વાત છે એ તો હવે એના જીન્સમાં બધામાં રહેલી છે, અને હવે એ ઉકળવાનું ને ફાટવાનું બેન,
કારણ કે આ કઈ એવી કોમ કે જ્ઞાતિ નથી. જુઓ, જ્ઞાતિમાં કઈક માથાકૂટ હોય તો આપણે જ્ઞાતિની બહાર જવું વઘરું થઈ પડે. ધર્મમાં એવું છે, મોટા ભાગે આપણને પસંદ ન પડે તો આપણે ન જાય, પણ કઈ વિધર્મમાં આપણે ગરી જાય એટલી હદે ન હોય. પણ આ તો પક્ષ છે, પક્ષ એટલે વન ટાઈપ ઓફ કેરિયર છે. જેમ કે હું અત્યારે અહીંયા નોકરી કરું છું આ છાપામાં, હેડલાઇનમાં, કાલ સવારે ક્યાંક લોચા લબાતા થયા અથવા તો ઓબ્વિયસલી હું તો નીકળી જાઉં, શું ફેર પડે, કઈ ઈ મને કાઢી મૂકે જો હું કે વાકાતરા હો થાવ તો. તો આ એક કેરિયર છે બેન, આ કોઈ એવી વાત નથી કે આને છોડવાથી કઈ એનો ધર્મ લાજી પડે કે એની નાત લાજી પડે કે એનું કુટુંબ લાજી પડે કે એનો સમાજ લાજી પડે, એવું કઈ છે નહીં. એટલે તમને કહું છું કે આ જુવાળ અત્યારે સળગ્યો છે, અને એને ઠારવાને બદલે સીઆર પાટીલે એમાં ઓર પેટ્રોલ છાંટવાની કોશિશ કરી હોય એવી રીતના કે ઠામ માન નાખી. આમ જુઓ તો એમ જ કહેવામાં આવ્યું, ગુજરાતી એવું થાય કે જો કોઈ હું કરો પણ કરે છે મારા જેવો કોઈ ફૂંડો નથી. હવે યાર એમ તો કઈ પક્ષ નહીં ચાલતો હોય, ભલે તમે આગામી 15-20 વર્ષ સુધી સત્તા ઉપર રહ્યો એવી તમારી વ્યવસ્થા હોય, પણ કોઈ તમારો ગુલામ શું કામ થઈ જાય ને. એવું શું છે કે તમારે અહીંયા સરકારમાં આવવાથી જે લાભ મળે ઠીક છે, પણ અમારે અહીંયા તો ગામે ગામ રજવાડા છે સાહેબ, પોતપોતી કઈ રીતે. આજે અમારા અહીંયા ધારાસભ્યો લડે છે, મને તો એ ઉત્તર બાજુની બહુ ખબર નથી એટલે હું આ લોકોને બધાને વ્યક્તિગત ઓળખું છું કે એ અમથાય રજવાડા છે, અહીંયા 5-50 લોકો તો રોજના અમથાય જમે છે, રોટલા ખવડાવવા વાળા માણસો છે યાર. તો આવડા મોટા માણસો હોય ને 200-500 વીઘા જમીન હોય ને બધાને આવકારો મીઠો આપજે, મારે આંગણિયા પૂછીને કોઈ આવે તો એ ટાઈપના છે. આ તો મળતાવડા માણસો હોય છે, તો એવા માણસોને તમારી ત્યાં ચાપલુસી કરવા સુધીની એ વટ વચન વાળા અમારા સૌરાષ્ટ્રમાં તો કોઈ દી બને નહીં. એટલે આ ડખો થવાનો, મોટે પાયે થવાનો, અને ભારતીય જનતા પાર્ટી માટે કાઉન્ટડાઉન જેને કહી શકાય એવું, કારણ કે હવે આ નવું ભાજપ છે. આ જે મૂળ ભાજપ હતું એ નથી રહ્યું, નવું ભાજપ છે. અમારે ત્યાં 2 દિવસ પહેલા કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા આવ્યા હતા, મેં એને પ્રશ્ન કર્યો હતો કે અત્યારે જે અશિસ્ત તમારામાં પ્રવેશી ગયું છે, જે સંભવ પેલા તમારો પક્ષ હતો એ એમ કહેતો હતો કે આ પાર્ટી વિથ ધ ડિફરન્ટ, એટલે કે એક અલગ પાર્ટી, નવા જ પ્રકારની પાર્ટી, ડિફરન્ટ, એને બદલે હવે પાર્ટી વિથ ધ ડિફરન્સ થઈ છે, મતભેદો સાથેની પાર્ટી થઈ ગઈ છે. તો તમને લાગતું નથી કે આ તમારી આબરૂ જાય છે, કે કરવું પડે એને સ્વીકારવું પણ ખરું કે હવે અમારા મૂળ ભારતીય જનતા પાર્ટીમાં અનેક પ્રકારની વિચારધારા વાળાઓ, અનેક પ્રકારની આકાંક્ષા વાળાઓ, અનેક પ્રકારની લાલચો વાળાઓ, અનેક પ્રકારના છેડા છૂટકા વાળાઓ, એવાનું એટલું બધું આંબન થઈ ચૂક્યું છે, ભેળ બની ગઈ છે, ભળી ચૂડી ગયા છે કે મૂળ ભાજપ જે અમારો છે એ આમ તળિયે બેસી ગયો ને આ બધું વિખેરાઈ ચુક્યું. એટલે એને કંટ્રોલમાં કરવા માટે તેને શિસ્ત સમિતિના નવા આયામ અમારે કરવા પડશે, એવું પરસોત્તમભાઈ રૂપાલાએ આ અત્યારે હોબાળો થયો દરબારના નિવેદનનો, એની આગલા દિવસે અમારે ત્યાં પ્રેસે આવ્યા હતા ત્યારે એણે અમારી સાથે વાત કરી હતી. તો ટૂંકમાં મુશ્કેલી તો આ પ્રકારે છે જ, અને ભારતીય જનતા પાર્ટી થોડીક રોંગ સાઈડ ઉપર છે એમાં કોઈ સંશય નથી બેન. આ રોંગ સાઈડ ઉપર છે એની ચૂંટણી ઉપર કેટલી અસર પડશે? હવે અત્યારે આજની તારીખે તમને કહું તો અસર પડવાની શરૂ થવાની તો વાત જેને કહી શકાય એવા એવા તો એંધાણો મળી રહ્યા છે. એક મુશ્કેલી ખાલી એટલી છે બેન, અત્યાર સુધી આવું હતું કે વિપક્ષ ભયંકર નબળો અને વિપક્ષમાંથી કઈ કાઢી લેવા જેવું નહોતું, એટલે લોકો શું કરતા કે મુશ્કેલી હોવા છતાંય ભાજપને સમર્થન આપીને માનતા હતા કે ભાઈ હવે ભગવાન બચાવ, બીજું સામે કોઈ છે નહીં. એટલે આ વખતે થોડોક ફેરફાર એ થયો છે કે સામે પણ કઈ હાવ કાકરો કાઢી નાખીએ એવી વાત નથી, સામે પણ પ્રમાણમાં ઠીક ઠીક ઓલા તો છે જ ઉમેદવારો. અને એનાથી પણ બીજું કે જે લોકો હર્ટ પામ્યા છે, જેને હૃદયમાં લાગી આવે એ પ્રકારની જે આ વાતો થઈ રહી છે, તમને ટિકિટ નથી દેવી, લ્યો મારે ફલાણા ભાઈ દઈ દેવી, એટલે એ કેવું કહેવાય. નહીતર આવી જ બેઠક એને ધારાસભાની પેલા બોલાવી હોત ધારાસભ્યોની, અને એને કીધું હોત કે પક્ષના સર્વાંગી હિતમાં અમે 5 આયાતી કોંગ્રેસીઓને ટિકિટ આપવાનું એટલા માટે વિચારીએ છીએ કે એનું એના મત વિસ્તારમાં સારી પેઠ છે, એ પક્ષને ભવિષ્યમાં લાભ થઈ કેમ છે. એટલે જો તમારી બધાની હા હોય અને ભવિષ્યમાં કોઈ પણ સાથે તન મન ધનથી વિરોધ ન કરવાના હો, તો અમારી એટલે કે પક્ષની એવી ઈચ્છા છે કે અમે આને ટિકિટ આપીએ, બોલો હા છે. અને જો એવું કરીને કર્યું હોય તો વાંધો નતો, હવે તમે તો ટિકિટ દઈ જ દો છો બે ધડક તમને ફાવે એને. તો કઈ આ પાર્ટી સીઆર પાટીલે ઉભી કરેલી પાર્ટી નથી, અને કેવળ ને કેવળ કોઈનાથી પણ એક બે વ્યક્તિથી આ પાર્ટી ટકી જાય એમ નથી. પાર્ટી ટકે છે એના ભયંકર સમર્પિત લાખો કરોડો કાર્યકરોથી,
જે પતાકા વેચે છે ગામે ગામ, શેરીએ શેરીએ જઈને બોર્ડ મારે છે, બેનર મારે છે, અને મને ને તમને કેવા આવે છે ભાઈ ભારતીય જનતા પાર્ટીને ટિકિટ મત આપજો, એવા લોકોથી આ પાર્ટીઓ ટકતી હોય છે. તમે તો ઉપરના ફળ ચાખનારા અને ખાનારા લોકો છો, તમારી પાસે સત્તા આવી ગઈ, તમે પક્ષના પ્રદેશ અધ્યક્ષ બની ગયા, ઠીક જ છે. પરંતુ મેં હંમેશા કહું છું કે કોઈ પણ શિખર હોય એ તળેટીની અવગણના કરી શકે નહીં, કોઈ ઝાડ એના મૂળિયાની અવગણના કરી શકે નહીં. મૂળિયા દેખાતા નથી હોતા, એટલે જ આપણે કહેવત ગુજરાતીમાં છે, ખબર છે ને, કે નીચે દટાયેલો છું ઈમારતનો હું જ પાયો છું. પાયા દેખાય નહીં પણ આખી ઈમારતની મજબૂતી છે એ પાયા આધારિત હોય. તો આજે આજે ભારતીય જનતા પાર્ટી બધી જ જગ્યાએ કાર્યકરો દરેક પાર્ટી માટે થઈને કાર્યકરો જ પાયા હોય છે, ઈ જ મૂળિયા હોય છે અને ઈ જ ઓરિજિનલ હોય છે. તો હવે એની તમે સંપૂર્ણપણે અવગણના કરો, અને એ લોકો જાણે તમારા કાં તો ગુલામ હોય યા તો તમારે ત્યાં ફરજિયાત એને આવવું પડે હોય, એવી તમે જો ધારણા રાખીને નીતિ નિર્ણય કરો તો એ કોઈ કાળે ચલાવી લે નહીં. આપની સામે તમે તાનાશાહી ભરું વર્તન કરો, તમને એમ લાગે કે અમારી પાસે સામ દામ ડમ ભેદ છે, કોઈ અમારું શું કરી લેશે. આપણને ખબર છે બેન, ગદ્દાફીનું તો દ્રશ્ય આપણી આપણી પેઢીએ જોયેલું છે, પેલા હિટલર બિટલર જવા દો આપણે જોયું નથી, પણ જનરલ ગદ્દાફી લિબિયાના તાનાશાહ, એને ગટરમાં છુપાયેલા નથી માણસો એ શોધી કાઢ્યા અને માણસે એની ને એની રિવોલ્વર થી એને મારી નાખ્યા. જનરલ ગદ્દાફી જેના નામથી પંખીડા પર થથરી જાય એટલો ક્રૂર તાનાશાહ હતો, જેને હજારો લાખો બીજા લોકોની એના તથાકથિત વિરોધીઓની હત્યા કરી નાખી, તેવા ગદ્દાફીને પણ જનતાએ આખરે કુત્તે કી મોત માર ડાલા, એ આપણી નજર સામે છે. તો એવી સ્થિતિમાં પ્રજા વિફરે તો કોઈની થતી નથી. ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે એ સ્ટેજ આવીને ઉભું છે, કાર્યકરો વિફરે એ હદે, હવે સહન કરી જાય આ કઈ શંકર નથી બધા, કે આ કડવા ઘૂંટડા ઉતારી જાય. શું કામ ઉતારે ભાઈ, એને પણ જિંદગી હોમી દીધી હોય છે અને એને કારણે 5-50 હજાર મત મળતા હોય છે, તો કોઈ લાચાર ન હોય. એટલે આ પાર્ટી ચલાવવાની જેને કહી શકાય ને એ આવડત વાળી વાત નથી, તમારે અધિકાર પૂર્વક ચલાવવો છે જુદી વાત છે, પણ આ લાંબુ ન ખેંચાય આ તાનાશાહી ભર્યા વલણ થી, એટલે સ્થિતિ બહુ ડેન્જર છે ગોપીબેન. સ્થિતિ ખૂબ ડેન્જર છે અને ચૂંટણી, કારણ કે હજી એકાદ મહિનાનો સમય છે, આ એક મહિનાની અંદર પાર્ટી એમાંથી ઉભરી શકશે કે નહીં ઉભરી શકે, સર આપને શું લાગે છે? કારણ કે ગઈકાલે અમિત શાહનું એક સ્ટેટમેન્ટ બહુ સૂચક હતું કે તમારો ઉમેદવાર તો ક્યારેક જ આવશે, કે એક કે બે વાર જ દેખાશે, પણ કાર્યકર્તાએ મચી પડવાનું છે. આ ખૂબ જ સૂચક નિવેદન અમિત શાહ દ્વારા આપવામાં આવ્યું હતું. એ નિવેદન આજના સંદર્ભમાં જોઈએ ને તો એ ખૂંચે એવું પણ છે. ખૂંચે એવું એટલા માટે છે, તમે એક તરફથી માનો જ છો કે ઉમેદવાર એટલે કે જે અમિત શાહ પોતે કે જે ચૂંટાવાના હોય તે એ હમણાં જીતી જશે એટલે ગાંધીનગર કે અરે આપણે દિલ્હી વયા જશે, પછી તો તેઓ શ્રી તામ ધામ થી જ આવવાના, આવે ત્યારે વળી પાછું રોડ માં બેરિકેડ્સ નખાઈ જવાના, બેનર પોસ્ટર લાગી જવાના અને બધાએ પગે જ લાગવાનું. ખરેખર એને પગે લાગવું જોઈએ કાર્યકર્તા, ભાઈ તમારે કારણે હું આ જીત્યો છું એટલે હું હવે તમારે ત્યાં આવું છું એઝ એ કોમન મેન. આ હવે પછી કોમન નહીં, આ તો ચૂંટણી સુધી જ કોમન મેન, બધા જ પક્ષના લોકો ચૂંટણી સુધી જ કોમન મેન રહે છે, પછી તો પાછા વીવીઆઈપી થઈ જાય છે. તો ત્યારે તમે અત્યારે જરૂર છે એટલે તમે કાર્યકર્તાઓને વખાણ કરો છો અને વ્યવહારમાં કશું જ નહીં. વ્યવહારમાં તમે આ જે ટિકિટો ફાળવણી થઈ છે, અમિત શાહને પૂછ્યા વગર તો થાય નહીં, નરેન્દ્ર મોદીને પૂછ્યા વગર તો થાય નહીં, તો કહેવાતી ચૂંટણીની જે કોર કમિટી કહેવાય છે એને પૂછ્યા વગર તો થાય નહીં, તો તમે ત્યાં કેમ ટીક કરી ગયો છો, કોને પૂછીને કરી ગયો છો? અને આ કઈ પેઢી છે અને નડવાનું એને, અત્યારે ભલે એ બાદશાહ હોય પોતાની જાતને, જો જમાનો હો કાળો નાગ, આપણે કહેવાય છે આ બહુ સારી પંક્તિ છે, કે જમાનો જો હોય કાળો નાગ તો હું પણ મદાની છું, પછાડું ઉડતા પંખીને એવો હું શિકારી છું. દરેકના વારા આવતા હોય બેન, એટલે જો આવી રીતે આ પેઢીની જેમ ચલાવશે તો જે હાલત અત્યારે કોંગ્રેસની થઈ છે એ જુદા કારણો સર, એ ભારતીય જનતા પાર્ટીની થઈ શકે આવી રીતે ન ચાલે. મુશ્કેલી શરૂ થઈ છે ને, હજી ભયંકર હદે થવાની પણ ખરી બેન. જી સર, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર બેન, થેન્ક યુ. તો આ જગદીશ મહેતા સર, જેમનું કહેવું છે કે આ તો હજી મુશ્કેલીની શરૂઆત થઈ છે ભારતીય જનતા પાર્ટીમાં, કારણ કે એક વિચારધારાની આ જે લડાઈ છે તે લડાઈ હવે થઈ રહી છે, કારણ કે કોંગ્રેસના નેતાઓ અને ભારતીય જનતા પાર્ટીની પોતાની વિચારધારાના નેતાઓ વચ્ચે આ આખી જે જંગ છે તે હવે છેડાઈ ગયો છે.
આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.